नमस्कार विद्यार्थी मित्रों, धोरण 5 विषय गणित में आपनु हार्दिक स्वागत छे। आज आपणे चेप्टर 3 केटला चोरस भाग 3 नो अभ्यास करीशुं। आगळ आपणे पगना पंजानी अने हाथना पंजानी छाप जोई हती अने तेमां रहेलुं क्षेत्रफळ शोध्युं हतुं। अहीं गेंडानुं बच्चुं छे ते शुं कहे छे, मारी चामडीमां घणी ज गळीओ छे तेथी मारुं क्षेत्रफळ वधारे छे। आ रीते हवा मारा आखा शरीर ने ठंडू राखे छे। त्यारबाद हाथी शू कहे छे के मारा पगनी छापनू क्षेत्रफळ केटलू छे? तो अहीं टचुकड़ी बोले छे के मारा पगनी छापनू क्षेत्रफळ केटलू हशे? अहीं हाथने पंजो अने अहीं टचुकड़ीना पगना पंजानुं माप तमने आपेलुं छे। अनुमान करो के कया प्राणीना पगनी छापनू क्षेत्रफळ अने तमारा पगनी छापनू क्षेत्रफळ सरखू हशे? चर्चा करो। आपणी साथे बंध बेसतू होय तेवू प्राणी एक ज छे अने ते तमे जाणो छो, कोण छे? वांदराभाई। कारण के वांदराभाई आपणा पूर्वजो हता ने, एटला माटे। तो आपणे शुं जवाबमां लखी शकीए के वांदराना पगनी छापनું क्षेत्रफळ મારા પગની છાપના ક્ષેત્રફળ જેટલું જ છે। ત્યારબાદ કેટલાક પ્રાણીઓના પગના છાપ વાસ્તવિક કદ અહીંયા દર્શાવ્યા છે, તો તેમના પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરો। અહીં મરઘીના પગ આપેલા છે તમને, તો તમારે અનુમાન કરવાનું છે। તો આપણે અનુમાન કરશું તો 3 ચોરસ સેન્ટીમીટર જેટલું આવશે। તે જ રીતે અહીં કૂતરાના પગનું છે, તો અહીંયા તમે જોશો તો પૂરા ખાના હોય તે ગણવાના અને અડધાથી વધારે ખાના હોય તેને એક ગણવાનું અને બે અડધા હોય તેના વચ્ચે એક ગણવાનું, બરાબર? તો તે ગણશું તો અંદાજે 9 ચોરસ સેન્ટીમીટર જેટલો આપણો જવાબ આવશે। અને ક્ષેત્રફળના એકમો ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ કિલોમીટર છે। તો અહીં આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કર્યો છે એટલે આપણો એકમ આવશે ચોરસ સેન્ટીમીટર। ત્યારબાદ જુઓ અહીં, ચાલો ક્ષેત્રફળ ઝડપથી શોધવા આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો। અહીં તમને વાઘના પગની છાપનું ક્ષેત્રફળ આપેલું છે, બરાબર છે? તો આપણે અહીં ક્ષેત્રફળ શોધવાનું છે। તો અહીંયા ભાગ અ, બ, ક અને ડ એમ અને અહીં ઈ એમ ચાર ભાગ આપણે ગણીએ, બરાબર? તો પહેલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધશું। તો અહીંયા ચાલો જોઈએ ગણતરી દ્વારા। અહીં જુઓ, એમાં જુઓ તમે, પહેલાં વચ્ચે મેં ચોરસ આ જે આપેલું છે તેમાં 1, 2, 3, 4 અને 5 પાંચ આખા ખાના છે। ત્યારબાદ તમે જોશો આકૃતિમાં તો 7 છે, એમાં અડધાથી વધારે ખાના છે 7, બરાબર? અને અડધા અડધા તમને 2 જ દેખાય છે। આ 2ની ગણતરીમાં લેવાનું, આ ગણતરીમાં નથી લેવાનું અને આ નથી લેવાનું। આ અડધું છે અને આ અડધું છે, તો 2 અડધા થાય તો 1 થઈ જાય, એના બરાબર આપણે શું ગણશું? 1, તો 5, 7 અને 1 કુલ જવાબ કેટલો આવશે આપણો? 13 ચોરસ સેન્ટીમીટર। તો ભાગનું ક્ષેત્રફળ કેટલું આવશે? 13, બરાબર છે? તે જ રીતે ભાગ બનું 12, ભાગ કનું 14 અને ભાગ 5 એટલે કે ડીમાં જુઓ તમે તો તેમાં 10 આવશે, બરાબર છે? 5 આખા ખાના છે, 5 અડધાથી વધારે છે, અડધું ખાનું એકઈ નથી એટલે 5 ને 5 10 થશે। ત્યારબાદ ઈમાં તમે જોશો તો જુઓ 96 સુધી મેં અંક લખેલા છે, તો 96 તો આખા ખાના છે, બરાબર છે? ત્યારબાદ ખરા 21 એટલે કે 21 ખાના છે એ અડધાથી વધારે છે, અને 4 ખાના છે એ કેવા છે? અડધા, જો 1, 2, 3 ને 4 આ ગણવાનું નથી, બરાબર છે? તો 4 ખાના ત્યાં આવશે એટલે 2 ખાના ગણાશે, તો 96, 21 અને 2 કુલ ટોટલ મારશો તો 119 જવાબ આવશે। ચાલો ફરીથી અહીંયા આવશે 13, 12, 14, 10 અને 119 આ બધાનો તમે સરવાળો કરશો તો કુલ જવાબ આપણો કેટલો આવશે? 168 ચોરસ સેન્ટીમીટર અહીંયા જો મેં દર્શાવેલ છે, બરાબર છે? આ રહ્યું આપણો વાઘનો પંજો, ઓકે? અહીં આપણો
भाग त्रण पूर्ण करीए छीए। त्यारबाद मळीशुं भाग चार मां। आभार बाळको।